प्रेम आ प्रेम वा प्रेम श्वास प्रेम सार प्रेम श्याम प्रेम राम प्रेम जा प्रेम ना तमे करेला सवाल नो जवाब आपु एम प्रेम एटले कशु नहीं ने कशु नहीं एज प्रेम आँखों करे सवाल ने आँखों जवाब दे आँखों करे सवाल ने आँखों जवाब दे न वर्ण विशकाई जे एनुज नाम प्रे વિશ્વામિત્રનો મેનકાના નૃત્યમાં ઓગળી ગયેલો ગાયત્રી મંત્ર. પ્રેમ એટલે રાવણની નાભીમાં ખૂપેલું રામનું તીર. પ્રેમ એટલે સત્યભામાની જીત પૂરી કરવા માટે સ્વર્ગમાંથી કૃષ્ણએ સાક્ષાત ધરતી પર ઉતારેલું પારિજાતનું વૃક્ષ. પ્રેમ એટલે હિટલરની સાથે ઇવા બ્રાઉનના લમણામાં ખૂપી ગયેલી એક ગોળી. પ્રેમ એટલે હું અને તમે. પરિચય હું એક જ વાક્યમાં હંમેશા આપું છું ને મને ગમે છે. હમણાં જ એમને એક અનુવાદ કર્યો છે પુસ્તકનો, શોભાડેનું પુસ્તક છે સ્પાઉસ જીવન સાથી. એના વિમોચન સમયે મેં એક વાત કહી હતી, શોભાડેનો પરિચય મેં એમ આપ્યો હતો કે શોભાડે ઇંગ્લિશ સાહિત્યના કાજલ ઓઝા વૈદ્ય છે. લેડીઝ એન્ડ જેન્ટલમેન, પુટ યોર હેન્ડ્સ ટુગેધર ફોર કાજલ ઓઝા વૈદ્ય. અગત્યનું એ છે કે એક બહુ સુંદર લાઈન છે, દરેક માણસે એકવાર પ્રેમમાં પડવું જોઈએ. કેમ? કારણ કે પ્રેમ માણસને બહુ સારો બનાવી દે છે. પિતા વિશ્વામિત્ર મેનકાના પ્રેમમાં પડ્યા ત્યારે તો શકુંતલા આપણને મળી, શકુંતલા દુષ્યંતના પ્રેમમાં પડી તો ભરત આપણને મળ્યો, અને ભરત આપણને મળ્યો તો આખે આખું ભારત આપણને મળ્યું. કામ પતાવવા વિશે તમને પત્ની કહે તો સૌથી પહેલું રિએક્શન એવું આવે કે હું નવરો હોઉં છું. તમે ક્યાંય પણ સિનેમા થિયેટરમાં બેસીને ફિલ્મ જોતા હો, હમણાં આવા રસપ્રદ કાર્યક્રમમાં તમારો ફોન આવે તો તમે તરત કે હા સાહેબ, ના સાહેબ, બસ હું નીકળું સાહેબ. અને મિત્ર સાથે ગલ્લે બેસીને તમે વાત કરતા હો અને પત્નીનો ફોન આવે તો આવું છું. આમાં ક્યાંય ફેરફાર હોય તો મને કહો. તમારા જેવો ઉદ્ધત, લુચ્ચો અને ડંખીલો માણસ મેં જિંદગીમાં જોયો નથી. એક ચિત્રા જેવું પતાકો શું ચલાવો છો, આટલો રૂવાબ રાખો છો તમે? તમારી બહેની બિચારી દાસી જતી હશે એની કલ્પના કરી હું ભગવાનનો પાળ માનું છું કે આવો સ્વાર્થી અને નીચ પતિ મને ના આપ્યો. અને એની સાથે સમજ્યું અને શાણા મંગલદાસ આપ્યા. અને મિસ્ટર એડિટર, એ પણ જાણી લો કે મારા ધણીનું નામ મંગલદાસ નથી, મંગલદાસ એમની અટક છે અને એટલે હવે મારી પણ અટક છે. મારા ધણીનું નામ અમિત છે. અને પત્ર તમે છાપો છો તેનો પુરસ્કાર નથી આપતા તો દરિયામાં પડો. આ સાથે કવિતા મોકલું છું, છાપજો અને પુરસ્કાર પણ મોકલજો. લિખતી સાદર ચિત્ર. પ્રિય ચિત્રા, તમારી છટા કરતા તમારી કવિતા વધુ મોહક છે. આવતા આત્મા આવશે,
પુરસ્કાર એનો પણ નહીં મળે, કારણ કે અમારે ત્યાં પુરસ્કારનું ધોરણ જ નથી. એટલે કમાણીનો કોઈ બીજો ઉપાય તમારે વિચારવો પડશે. મંગલદાસ ને નોકરી નથી કે સુરજનુ શાહ. મેં ખોટા નામે અને ખોટા સરનામે તમારી પત્રિકાનો લવાજમ ભરેલો. પત્રિકા બંધ થાય છે જાણી દુઃખ થાય છે. આશા રાખું કે આપણો પત્ર વ્યવહાર બંધ નહીં થાય. મેં કહ્યું ને તમારા અક્ષરો ખૂબ સરસ છે, મને ગમે છે. સરસ કાગળ લખજો, મને તે ગમશે. અને મંગલદાસ ને ગમશે? મંગલદાસ પણ કાલ્પનિક છે. ગાંડા, તું પરણેલો છે? તે વાત તો ઉડાવી દીધેલી. ઉમરો છે? ઉમર 22 વર્ષ. નામ સુરેશ. જુઓ, મારું નામ રિલેક્સ છે. ત્યાં પણ રિલેક્સ બોલું છું યાર. અરે રિલેક્સ 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 બંધ કર યાર. શું નામ છે મારું? શું નામ છે મારું? તુષાર. હા તો તુષાર તુષાર બોલવાનું. તુષાર મિલે. મારું નામ તુષાર. આપણે છેલ્લા 3-1 મહિનાથી આ બસ સ્ટોપ ઉપર મળીએ છીએ અને આ બુકે ઓળખાણ તો પડે છે ને? ઓળખે છે. જુઓ, મારું નામ તુષાર છે, તમારું નામ મને ખબર નથી. ઘણા દિવસથી તમને આ બસ સ્ટોપ ઉપર જોઉં છું. મારે ઘણા દિવસથી તમને કંઈ કહેવું છે. તમે મને બહુ ગમો છો. હું તમને ગમતો હતો. ગુલાબ રાખી લ્યો. આઈ લવ યુ. માફ કરો મારી બેન, મને માફ કરો.
કાલિદાસથી શરૂ કરીને શેક્સપિયરથી શરૂ કરીને સોની મહિવાલ છે, એની વિજાણન આપણે આપણે તમામ નિષ્ફળ પ્રેમીઓને અમર કરી નાખ્યા છે. જે લોકો પરણ્યા નથી એ બધા પ્રેમીઓ અમર છે. લવ એ ચેલેન્જ છે. કેવી ચેલેન્જ? સતત બદલાતા રહેવાની ચેલેન્જ, સતત ચેન્જ થતા રહેવાની ચેલેન્જ. તમારે અન્ડરસ્ટેન્ડિંગ તો જ્યારે પાડોશ પાડોશમાં મકાન રહેતા હો કે એક એપાર્ટમેન્ટની અંદર ઉપર નીચે બે ફ્લેટ તમે રાખ્યા હોય ત્યારે કરવાની હોય. અન્ડરસ્ટેન્ડિંગ તો તમે જ્યારે ચૂંટણી લડતા હો ત્યારે ટિકિટ અપાવવાની હોય ને ત્યારે ટિકિટ કોની કાપવાની હોય ને કેટલા મત ક્યાંથી મેળવવાના હોય ત્યારે કરવાની હોય. રિલેશનશિપમાં અન્ડરસ્ટેન્ડિંગ ન હોય રિલેશનશિપમાં ફના થઈ જવાનું હોય. તમે આટલી બધી સમજણ તમારી ખોવાઈ જાય ને એને પ્રેમ કહેવાય. કે સ્ત્રીનો પ્રેમ એ ફક્ત સમર્પણનો પ્રેમ છે, શ્રદ્ધાનો પ્રેમ છે, એના પ્રેમમાં સાતત્ય છે. અને પુરુષનો પ્રેમ સમજદારી છે, સ્વાર્થ છે, ઘણા ખરા અંશે. એનું કારણ એ છે કે પુરુષ ઇન્ડિપેન્ડન્ટ નથી થયો આજ સુધી. પ્રેમ એટલે બીજું કશું જ નહીં, જે એક ચહેરો જોઈને રોજ રાતના તમને સુવાનું મન થાય અને રોજ સવારે ઉઠો ત્યારે જે એક ચહેરાને સામે જોઈને જ તમે ઉઠતા રહો એ પ્રેમ, અને બાકીનું બધું વેમ. પ્રેમ એટલે એકબીજાની આંખમાં જોવું નહીં, એક સાથે મળી અને એક દિશામાં જોવું. થેન્ક યુ સો મચ. જીવન અવિરત છે પ્રિય, આ યમુનાના પ્રવાહની જેમ ક્યારેક ચાંદરણાનું અજવાળું હોય છે તો ક્યારેક કાળું ડિબાંગ પાણી. વહેણ નથી અટકતું, હું હોઉં કે ન હોઉં. પ્રેમ પદાર્થ પીધો મેં તો, પ્રેમ પદાર્થ પીધો, પ્રેમ પદાર્થ પીધો પીધો, પ્રેમ પદાર્થ પીધો. બધાને પૂછવો છે એ સવાલ, પહેલા જઈને પૂછી લઉં, તમે જવાબ ન આપતા. ભલે. કે પ્રેમ વિશે આટલું લખે છે, લગ્ન કેમ નથી કરતા ભાઈ? પ્રેમ ટકી રહે એટલે. હવે આનો જવાબ મારે આપવો જ પડશે. આપી દો. જો પરણી ગયો હોત તો પ્રેમ વિશે આટલું ના લખતા હોત. મેં એક જગ્યાએ એવું વાંચેલું કે લગ્ન એટલે પ્રેમ એટલે ચુંબન અને લગ્ન એટલે તમાચો. કાજલબેન તમને સવાલ. પ્લીઝ. તમને પ્રેમનો અનુભવ છે કે માત્ર આમ શબ્દો જ છે? અનુભવ છે એકથી વધારે વાર. આપણી પેનલની ચોઈસ પરફેક્ટ છે દોસ્તો. જયભાઈ, તમારે કોઈ છોકરીને પ્રપોઝ કરવું હોય અને તમારે કોઈ છોકરાને, તો વિચ વુડ બી યોર ફેવરેટ લાઈન? કઈ લાઈનથી પ્રપોઝ કરશો? મારે જો કેવું હોય તો મારી પાસે તો એની સરસ સગવડતા છે. યુ હેવ બ્યુટી, આઈ હેવ બ્રેઇન, ટુગેધર લેટ્સ એન્ટરટેઇન. જયભાઈ કહે છે કે આઈ હેવ બ્યુટી એન્ડ આઈ યુ હેવ બ્રેઇન, આઈ હેવ બોથ, સો ફોર મી ઇટ્સ ડિફિકલ્ટ. પણ હું એવું ચોક્કસ કહું કે હું તમને અહીંયા પ્રપોઝ કરવા માંગુ છું, પણ સંજયને કંઈ કહેતા નહીં. પ્રેમ કેવળ જિંદગીનો મર્મ છે, પ્રેમ કેવળ જિંદગીનો મર્મ છે, એથી ઊંચો બીજો ક્યાં કોઈ ધર્મ છે? કદી ઝરમર તો શ્રાવણીઓ મળે છે પ્રેમ ના નામે. સંગીત શૌનક પંડ્યા, પાર્શ્વ સ્વર શૌનક પંડ્યા અને ફોરમ સંગવી, કોરિયોગ્રાફી જલ્પા બુચ. આ સૌની જોરદાર તાળીઓ. અને ગીતકાર, બધી જ રચનાઓ, બધા જ ગીતો, ગઝલ કવાલી સહિત ડોક્ટર મનોજ જોશી મન. પ્રતીક, આરતી મલકાન, દેવેન રાઠોડ,
નેહા ગુસારી, તુષાર રાઠોડ, જય વિઠાણી અને ડોક્ટર પશ્મિના જોશી. સંગીત સંચાલન પિયુષ ખક્કર, પ્રકાશ રોહિત હરિયાણી. નિર્માણ રોનક માધવાણી, જય વિઠલાણી. રોનક માધવાણી. અને આપણી આ પ્રેમ યાત્રાના સારથી લવ કરું જય વસાવડા એન્ડ કાજલ ઓઝા વૈદ્ય. ગુડ નાઇટ, શુભરાત્રી અને આ હતો શુભારંભ પ્રેમ એટલેનો. થેન્ક યુ ફોર બીંગ વિથ અસ. ગુડ નાઇટ.